ધરમપુર ફળિયામાં રહેતી આદિવાસી પરિવારની દીકરી દક્ષા લોકોને સ્વરક્ષણની તાલીમ આપી તેનાથી આવક ઉભી કરી પરિવારની બહેનોને અભ્યાસની જવાબદારી ઉપાડી છે ગનવા ગામની ચામનપાડા ફળિયાની દક્ષા મંગળભાઈ ચૌધરી માર્શલ આર્ટ વુસુની તાલીમ મેળવી અને પોતે પણ વિદ્યાર્થીઓને કરાટે

હાલમાં હું ઉશીની ટ્રેનિંગ કરું છું ઉષુમાં હું છોકરાઓને કરાટે કિક બોક્સિંગ જુડો ટેકવોન્ડો બધું જ શીખવાડું છું અને જ્યારે સેલ્ફ ડિફેન્સ આવે ત્યારે હું સેલ્ફ ડિફેન્સના પણ ક્લાસ ચલાવું છું અને હું અત્યારે હાલમાં ઘણી સ્ટેટ સ્ટેટ રમીશું એમાં ઘણી સ્ટેટમાં હું ગોલ્ડ મેડલ છું અને હાલમાં હું અત્યારે ભોપાલ રમી રહી છું ત્યાં મારો બ્રોન્ઝ મેડલ પડ્યો છે ખાસ કરીને તમે ઘણી જગ્યા ઉપર સ્ટેટ લેવલે પરીક્ષા આપવા જાઓ છો ઘણી સ્પર્ધાઓમાં ભાગ લો છો ગ્રામીણ કક્ષાના જે રમતવીરો છે તેઓને કેટલી મુશ્કેલી પડે છે અને કયા પ્રકારની મુશ્કેલી પડે છે અમને એવું છે કે અમારી પાસે બધું ટેલેન્ટ છે પણ અમારાથી બહાર નીકળી ન શકાય કેમ કે અમારી પાસે પૈસા નથી અમે ભરી જે મીન્સ કે અમારું જવાનું ભાડું અને જ્યાં અમે રમમાં જઈએ ત્યાં અમારી અમે ફીસ ભરી ન શકીએ તેનાથી અમે બહાર નીકળી ન શકીએ ખાસ કરીને જે ગ્રામીણ કક્ષાના વિદ્યાર્થીઓ છે તેઓને જ્યાં મુશ્કેલી પડે છે એના માટે શું માંગ છે સરકાર પાસે તમે શું માંગ કરી શકો છો અમને એટલું જ જોઈએ છે કે અમે જ્યારે બાર રમવા જાય ત્યારે અમને સરકાર એટલી જ મદદ કરવી જોઈએ કે જવા આવવાનું ભાડું અને જે અમને ફીસ ત્યાં ભરવાની આવે એટલી જ અમને મદદ કરે તો પણ અમે ખુશ છે અને અમે આગળ વધવા તૈયાર છે હાલ જે તમે રહો છો એ કયું ગામ છે અને તમારા પપ્પા છે એ શું કરે છે હાલ હું ગનવા ગામમાં રહું છું અને મારા પપ્પા ખેતી કામ કરે છે અને અમને ભણાવવા માટે એ મજૂરી કરે છે અને હું મારું પોતાનું ખુદનું હું મારા સેલ્ફ ડિફેન્સ અને વુશુના ક્લાસ ચલાવીને એમાંથી જ હું ગુજારો કરું છું અને જ્યારે પણ ઘરે જરૂર પડે ત્યારે હું બધાને મારામાંથી જ પૈસા આપું અને હું મારી રીતે ઘર ચલાવું અને મારી જે બીજી ત્રણ બહેનો છે એ લોકોને હું પોતે ખુદ ભણાવું છું